चोमासानी सीजन शुरू थई त्यारथी ज लीला शाकभाजीना भाव आसमाने पहोंची गया छे अने टामेटानी तो वात थाय एम नथी कारण के सातमा आसमाने टामेटाना भाव पहोंची गया छे। सोना जेवा मोंघा थई गया छे, कीमती थया छे टामेटा, चोरी पण थाय छे अने हवे तो दाण चोरी पण शुरू थई गई छे। बीजी बाजू केटलाक लोको फेंकी देवायला सड़ेला टामेटा लोकोने पधरावी देता होय छे अने आ वच्चे सरकारे पण टामेटाना भाव कंट्रोल में आवे तेना माटे सस्ता दरे टामेटाना वेचाण केन्द्रों शुरू कर्या छे। પણ હજી એ ટામેટાના ભાવ કાબૂમાં નથી આવ્યા અને નજીકના ભવિષ્યમાં આવે એવું દેખાતું પણ નથી અને રસોડાની રોનક ફિક્કી પડી ગઈ છે। દેશભરમાં ચોમાસાની સીઝન જામતાની સાથે જ લીલા શાકભાજીના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે, તેમાં પણ ટામેટા તો સોના સમાન જોવા મળી રહ્યા છે। छूटक बजार मा टामेटा 150 रुपया किलो नी आसपास वेचाई रह्या छे, एटले एक टामेटू अंदाजित 20 थी 25 रुपया मा वेचाई रह्यु छे, जेने कारणे रसोडा मा राज करतु टामेटू हवे सामान्य वर्ग ना रसोडा मा थी गायब थयु छे। टामेटा ना भाव वधता हवे सड़ेला अने कचरा मा फेंकी देवायला टामेटा पण लोको वेची रह्या छे। ગઈકાલે જ સુરતથી કેટલાક વિડિયો સામે આવ્યા છે જેમાં કચરામાં ફેંકાયેલા ટામેટા કેટલાક લોકો વીણીને એકઠા કરી રહ્યા છે, જે લોકોના આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે। એક મહિલા ફેંકી દેવાયેલા ટામેટા વીણતી નજર પડે છે તો એક ભાઈ કચરાની ગાડીમાં ફેંકાયેલા ટામેટા કેરેટમાં ભરી રહ્યો છે। હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે ટામેટાની દાણ ચોરી શરૂ થઈ। પહેલા સોનાની દાણ ચોરી હતી, હવે ટામેટાના ભાવ સાતમા આસમાને પહોંચતા ટામેટાની પણ દાણ ચોરી થવા લાગી છે। ચાઇનીઝ ટામેટાની નેપાળ બોર્ડરથી દાણ ચોરી કરવામાં આવી રહી છે, જેના પર કાર્યવાહી બાદ પણ રોક લાગી શકી નથી। તેવામાં સરકારે દેશમાં ટામેટાના ભાવ કંટ્રોલમાં આવે તે માટે સસ્તા દરે ટામેટા વિતરણ કેન્દ્ર શરૂ કર્યા છે। નાફેડ અને એનસીસીએફના કેન્દ્ર પર રાહત દરે ટમેટાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટમેટાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। હાલ તો દિલ્હી સહિત 8 શહેરોમાં વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે, જ્યારે આગામી સમયમાં અન્ય શહેરોમાં પણ આ વિતરણ કેન્દ્ર શરૂ કરાશે। બીજી બાજુ સરકારના પ્રયાસો બાદ પણ ટામેટાના ભાવમાં કોઈ ફરક પડ્યો નથી। હજુ પણ મોટાભાગના શહેરોમાં ટામેટાના ભાવ આસમાને છે, જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। ગૃહિણીઓ ટામેટાના વધતા ભાવ પર સબસિડી આપવાની માંગ કરી રહી છે। આટલા પૈસા ખર્ચવા માટે બજેટ ખોરવાઈ જાય છે, તો જ્યારે કેન્દ્ર સરકારે ભાવ ઘટાડો કર્યો છે ટામેટા પર, તો રાજ્ય સરકારે પણ કરવો જ જોઈએ જેથી અમારું બજેટ સચવાઈ જાય। દાળમાં ટમેટા અવોઈડ કરવા પડે છે, સાથે સાથે શાકમાં પણ અડધું ટમેટું અથવા ચોથા ભાગનું ટમેટું નાખીને ચલાવવું પડે છે। શાક લેવા જઈએ છીએ તો ટમેટાનો જ ભાવ એટલો બધો હોય છે કે ટમેટા જે 250 લઈને આવતા હોઈએ એની બદલે 2 ટમેટા કે જરૂર પૂરતા ટમેટા લઈને આવવું પડે છે। કેન્દ્ર સરકારે જે ભાવ ઘટાડો કર્યો છે તો રાજ્ય સરકારે પણ આ ભાવ ઘટાડો કરવો જોઈએ એવી અમે ઈચ્છા રાખીએ છીએ। હાલ તો લાલ ટમેટાના ભાવથી જનતાનું મોઢું લાલ થયું છે। આ સીઝનમાં માત્ર ટમેટાના ભાવ વધ્યા છે તેવું નથી, તમામ લીલા શાકભાજીના ભાવમાં વધારાનું જાપટું જોવા મળી રહ્યું છે, ત્યારે હવે લોકોને ડર છે કે ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળી પણ ભાવ વધારાની ઝપેટમાં ન આવે। પરંતુ ડુંગળીને લઈને કેન્દ્ર સરકાર અત્યારથી જ સતર્ક જોવા મળી રહી છે। સરકારે 3 લાખ ટન ડુંગળીની ખરીદી કરી છે, જે ગયા વર્ષના બફર સ્ટોક કરતા 20% વધુ છે, ત્યારે ડુંગળીના ભાવ રોવરાવશે નહીં તેવું લાગી રહ્યું છે। હાલ તો દેશભરમાં ટામેટાના ભાવ વધતા સામાન્ય અને મધ્યમ વર્ગની થાળીમાંથી તે ગાયબ થયા છે। બીજી બાજુ ટામેટાની ખેતી કરતા ખેડૂતોને બમ્પર આવક થઈ રહી છે, પરંતુ દર વર્ષે આવું બનતું નથી। હાલ તો સરકાર ટામેટાના ભાવ કાબૂમાં આવે તે માટે તમામ પ્રયાસો કરી રહી છે, ત્યારે ગરીબોને ફરી ટામેટા ક્યારે નસીબ થાય છે તે જોવું રહે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।